રાજકોટમાં લાડાણી ગ્રુપની ટેક સ્ટોરીના અનેક ખુલાસાઓ થવા પામ્યા છે. હવે નવા પુરાવા ભાડે રાખેલી રૂમમાંથી મળી આવ્યા છે. રાજકોટના ટોચના બિલ્ડર ગ્રુપ ઉપર આરોગ્યવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને 8 દિવસ સુધી આ ઓપરેશન ચાલ્યું હતું. સૌરાષ્ટ્રના મોટા ગજાના ઉદ્યોગકાર ઓર્બિટ ગ્રુપના દિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં આવકવેરાના દરોડાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે આ વખતે કરચોરીની નવી કોડે સોપરંદી સામે આવી છે, જેમાં બિલ્ડરે પોતાના દસ્તાવેજ અને સાહિત્ય ભાડાની ઓરડીમાં છુપાવીને રાખવાનું સામે આવ્યું છે અને તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે આ તપાસ દરમિયાન 8 દિવસના અંતે 500 કરોડથી વધુના વ્યવહારો મળી આવ્યા છે. આપને જણાવી દઈએ કે બિલ્ડરોના નિવાસસ્થાન સહિતના સ્થળે આઈટી વિભાગે કાર્યવાહી થઈ છે. હજુ નીટ નવા ખુલાસા થતા જ પરીક્ષા શરૂ થઈ હતી, જેમાં 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 2 પેપર લેવામાં આવે છે. આજે સવારે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા શરૂ થયાના 10-15 મિનિટ બાદ કોલેજ પહોંચ્યા હતા, જેથી કોલેજ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. કોલેજમાં પ્રવેશ આપવામાં ન આવતા કોલેજ બહાર વિદ્યાર્થીઓએ માથાકૂટ કરી હતી, તેમજ વિદ્યાર્થીઓએ જ પોલીસને જાણ કરી હતી. તો 2 પરીક્ષામાંથી મોડા આવેલા વિદ્યાર્થીઓને 1 પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા, બીજી પરીક્ષા વિદ્યાર્થીઓએ આપી હતી. તો કોલેજ સંચાલકોનું કહેવું છે કે વિદ્યાર્થીઓ ગઈકાલે પણ પરીક્ષામાં મોડા આવ્યા હતા, જે ચલાવી લેવામાં આવ્યું હતું, પરંતુ આજે ફરી વખત તેઓ મોડા આવતા તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. સુરતની જેવી ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. સ્કૂલે ફી માટે વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટે જ અટકાવી દીધી છે. વાત એમ છે કે સુરતની એક દીકરીને પાછલા 1 સત્રની ફી ભરવાની બાકી હતી, ત્યારે સ્કૂલના સંચાલકોએ કહ્યું હતું કે પહેલાં ફી ભરો, પછી હોલ ટિકિટ મળશે, તેવું સ્પષ્ટ સંભળાવી દીધું હતું. જેના જવાબમાં દીકરીએ કહ્યું હતું કે પિતા વતન ગયા છે, પરત આવશે ત્યારે ભરી દઈશું, હાલ હોલ ટિકિટ આપી દો. વિદ્યાર્થિનીની માતાએ પણ સ્કૂલ સંચાલકોને વિનંતી કરી હતી, પરંતુ તે સ્કૂલ સંચાલકોએ સ્વીકારી ન હતી. ફી ભરશો તો જ હોલ ટિકિટ મળશે તેવું ચોખ્ખું ચોપડાવી દીધું હતું. એટલે મારી વાઇફ અને મારી દીકરી ગઈ હોલ ટિકિટ લેવા માટે ગયા, એટલે પ્રિન્સિપલ સરને મળ્યા, એટલે પ્રિન્સિપલ સરે એવું કીધું કે ભાઈ તમારી ફી બાકી છે, ફી ભરી જાઓ અને હોલ ટિકિટ લઈ જાઓ. પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત વિદ્યાર્થિનીને હેરાન કરવાનો સ્કૂલ સંચાલકોની નીતિની ચારે કોરથી ટીકા થઈ રહી છે. સ્કૂલવાળાના નવા નિયમો લાગુ થયાના 8 મહિના વીત્યા છે, તેમ છતાં પણ પરમિટ ન મળતા સ્કૂલ વર્ધી વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. સ્કૂલ રિક્ષા ઇકો વાહન મળી 15,000 વાહનો સહિતના રાજ્યના અંદાજે 80,000 વાહનોને પરમિટ મેળવવામાં મુશ્કેલી પડતી હોવાનો સ્કૂલ વર્ધી વાહન માલિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રોષ ઠાલવતા સ્કૂલ વર્ધી વાહન માલિકોએ કહ્યું છે કે નવા નિયમોનું કોઈ પણ સંજોગોમાં સંપૂર્ણ પાલન થઈ શકે તેમ નથી, એટલે કે એફિડેવિટ આપવી મુશ્કેલ છે, જેના લીધે વાહન વર્ધીઓના પરમિટ મળતી નથી. આ અંગે ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી. તો વાહન વ્યવહાર અધિકારીએ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે નિયમોનું પાલન કરનારને જ પરમિટ રિન્યુ કરવામાં આવશે. બાળકોના નિર્ણય માટે અને બાળકોના હિત માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2024-25 આટી અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાને લઈને જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1ની અંદર પ્રવેશ કરવા માટેની આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે આટી અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા જાહેરાત કરવામાં આવી છે, જે અનુસાર આગામી 1 જૂન 2024 ના રોજ વિદ્યાર્થીની 6 વર્ષ ઉંમર પૂર્ણ થયેલી હોવી ખૂબ જ જરૂરી છે, તો જ બાળકને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. શિક્ષણનો અધિકાર કાયદો વર્ષ 2009 દેશના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન 1 જૂન 2024 સુધી વિદ્યાર્થીની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયેલી હોવી જરૂરી છે. હવે હાટકેશ્વર બ્રિજ જે છે તેને રિપેર કરવામાં નહીં આવે, કેમ કે તંત્રએ તેને તોડી નાખવાનો નિર્ણય કર્યો છે. અગાઉ હાટકેશ્વર બ્રિજને રિપેર કરવાની વાત હતી, જ્યાં હવે બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ બ્રિજ તોડી નવો બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યું છે, જેના માટે નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમય
ફરીથી વિવાદમાં ફસાયેલા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા હાટકેશ્વર બ્રિજ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. રિપેરિંગ ટેન્ડરને બે પ્રયત્નો બાદ પણ એક એક કોન્ટ્રાક્ટર રિપેર કરવા માટે રસ દાખવ્યો ન હતો, જેના કારણે હવે તોડી અને નવેસરથી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને નવું બનાવવા માટેનું ટેન્ડર પણ બહાર પાડ્યું છે. હાટકેશ્વર બ્રિજ નિર્માણ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 51.70 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. વડોદરાની ગણતરી મેટ્રો સિટીમાં તો થાય છે, પરંતુ તે સુવિધા આપવામાં ક્યાંય પાછળ હોય તેવું લાગી રહ્યું છે અને એટલે જ સ્થાનિકોમાં રોષની લાગણી ફરી વળી છે. તાંદલજામાં 15 વર્ષથી નવા રોડનું નિર્માણ ના થયાના આક્ષેપ સાથે તાંદલજા એકતા મંચના સભ્યોએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. પાલિકા કરોડોનું બજેટ મૂકે છે, પરંતુ તાંદલજા વિસ્તારમાં રસ્તા કેમ બનાવવામાં નથી આવતા તેવા સવાલ ઉઠાવી ડબલ ટ્રેક રોડ બનાવવાની માંગ કરી છે. સૌથી મોટું મહત્વનું કારણ એ છે કે આ વિસ્તારમાં રોડ રસ્તા છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી બનાવવામાં આવતા નથી અને એ અંગેની હજારો રજૂઆતો થઈ છે. તાંદલજાના લોકો પણ ટેક્સ ભરે છે, છતાં આજ દિન સુધી એક પણ રોડ બન્યો નથી. અનેક વાર રજૂઆત કરી, પરંતુ સમસ્યાનો ઉકેલ આવતો નથી. રાજકોટમાં ચાલુ વાહને થૂંકનારા છેતી જજો, કારણ કે છેલ્લા 4 મહિનામાં ચાલુ વાહને થૂંકનારા 902 લોકો ઝડપાયા છે અને મનપા દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં 70 કરોડના ખર્ચે હાઈવે પ્રોજેક્ટ મૂકેલા 1000 CCTV કેમેરામાં મુખ્ય માર્ગો પર પાન ફાંકી ખાઈને પિચકારી મારતા 902 શખ્સો છેલ્લા 4 મહિનામાં કેમેરામાં કેદ થઈ ગયા છે, જે તમામને મનપા દ્વારા ઈ મેમો ફટકારવામાં આવ્યો છે. મનપા દ્વારા હવે CCTVનો ઉપયોગ જાહેરમાં થૂંકનારા કે કચરો ફેંકનારા સામે કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે જે લોકો કેમેરામાં પકડાઈ ગયેલા છે તેમની સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ મનપા દ્વારા 200 રૂપિયા જેવો ઈ મેમો ફટકારવામાં આવી રહ્યો છે. ઓનલાઈન પેમેન્ટ કરી શકાય, છતાં ગંભીર વાત એ છે કે આ પૈકી 740 શખ્સોએ રકમ ભરી નથી. મનપા દ્વારા CCTVના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈ મેમો ના ભરનાર 740 શખ્સોના ઘરે જઈ મનપા ઉઘરાણી કરશે. અમરેલી સંતાબા સિવિલ હોસ્પિટલમાં 1 વર્ષ પહેલા અંધાપા કાંડ સર્જાયો હતો અને તે બાદની વરવી વાસ્તવિકતા સામે આવી છે. 1 વર્ષ પહેલા સંતાબા સિવિલ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન કરવા આવેલા 24 દર્દીઓએ ડોક્ટરની બેદરકારીને કારણે આંખ ગુમાવી હતી, ત્યારે ભોગ બનનાર તમામ દર્દીઓને રાજકોટ, ભાવનગર, અમદાવાદ તાત્કાલિક રિફર કરવામાં આવ્યા હતા. ત્યાં તેમની સારવાર દરમિયાન 12 જેટલા દર્દીઓને આંખની દ્રષ્ટિ પરત આવી હતી, ત્યારે 12 જેટલા દર્દીઓને આંખની રોશની ગુમાવવાનો વારો આવ્યો હતો, જેને રાજ્ય સરકારે ₹10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આજ દિન સુધી આ દર્દીઓને વળતર ચૂકવવામાં આવ્યું નથી, જેને લઈને પીડિતોના પરિવારજનોએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ RM GPIAએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા. ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટમાં પાણીની તંગી શરૂ થઈ છે. બીજા દિવસે અંબિકાનગરની મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે. રાજકોટ શહેરમાં પાણી માટે જન આંદોલનના મંડાણ સર્જાયા છે, કારણ કે અનેક સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે, તેમાં ટેન્કરથી પીવાનું પાણી મંગાવવું પડે તેવી સ્થિતિ છે, તથા જીવરાજ પાર્ક, સ્પીડવેલ, પાર્ટી પ્લોટ વિસ્તારમાં સમસ્યા વકરી છે. ત્યારે અંબિકા ટાઉનશીપ અને આસપાસના સોસાયટીમાં મહિલાઓએ એકત્રિત થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને ઉનાળામાં પૂરતા પ્રમાણમાં પાણી આપવાની મહિલાઓએ માંગ કરી છે. મહિલાઓનું કહેવું છે કે દરેક ફ્લેટ દીઠ પાણીના ટેન્કર મંગાવવાથી આશરે વર્ષે 5000 રૂપિયા ખર્ચવા પડે છે. ઉનાળાની સિઝનમાં પીવાના પાણીની પીડા છે, ત્યારે મનપા દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી ટાણે જન આંદોલનની ચીમકી આપવામાં આવી છે. ચાની તલબ એક ડ્રાઈવરને એવી કે તેણે ચા પીવા આખી ટ્રેન જ ઊભી રાખી દીધી, જેનો વિડીયો સામે આવ્યો છે. વડોદરામાં રેલવે ડ્રાઈવરની કરતૂત સામે આવી છે, જેમાં ડ્રાઈવરે ચા લેવા ટ્રેક પર જ રેલવે એન્જિન ઊભું રાખ્યું હતું. રસ્તા પર વાહનો ઊભા રાખે તેમ ચા લેવા ટ્રેક પર જ એન્જિન ઊભું રાખ્યું હતું. પ્રતાપનગર રેલવે સ્ટેશન પાસેના ટ્રેકની આ ઘટનાની ચર્ચા થઈ રહી છે, જેમાં ચાની સ્થાનિક લારીવાળાઓએ પણ કબૂલાત કરી છે કે આ ઘટના વારંવાર બને છે. કેટલીક વાર રેલ એન્જિનના હેલ્પર ચા લેવા આવે છે, રાત્રે પણ ટ્રેન ડ્રાઈવરો આ રીતે આવતા હોય છે. ત્યારે સમગ્ર ઘટનાનો આ વિડીયો રેલવે તંત્રની ખામીઓ નીચાડી થાય છે. અહીં કોઈ શિડ્યુલ ટ્રેન આવે તો અકસ્માત થાય તો જવાબદારી કોની તે પણ સવાલ અહીં ઊભો થાય છે. આપને જણાવી દઈએ કે પ્રતાપનગર રેલવે સ્ટેશન પાસેના ટ્રેકનો જ આ બનાવ છે, તેમાં અકસ્માત થાય તો જવાબદાર કોણ. રાજકોટમાં ફરી એક વખત ભાજપના નામે પત્રિકા વાયરલ થઈ છે. આ પત્રિકા વાંચીને આપ સૌના હોશ ઉડી જશે. છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપમાં કોંગ્રેસના નેતાઓ ભેળવીને રાજ્યસભા, લોકસભા, વિધાનસભા, મંત્રીમંડળ અને બોર્ડ નિગમ સહિતની
પાર્ટીના સંગઠનમાં મહત્વના હોદ્દાઓ સંભાળવામાં આવી રહ્યા છે, જેનાથી મૂળ ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓ ખુરશીઓને ગાભા મારવાની પરિસ્થિતિ પેદા થઈ છે। આ પત્ર ગાભા મારું કાર્યકર્તાના નામે વાયરલ થઈ રહ્યો છે। આ પત્રમાં કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા નેતાઓની સારા પદ પર નિમણૂક થતાં ભાજપના કાર્યકરો ચૂંટણી ટાણે જ નારાજ થયા હોય અને આ પત્રિકા વાયરલ કરી હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે રાજ્યમાં ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે ત્યારે આ પત્રિકા રાજકોટમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની છે। ગિરનારને હાલ પ્લાસ્ટિક મુક્ત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જેને લઈને નવતર પ્રયોગો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકને પ્રતિબંધ કર્યા બાદ ભવનાથ વિસ્તારમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ગિરનાર ઉપર પ્લાસ્ટિક જતું અટકાવવા માટે રોપવેની ટિકિટ સાથે ક્લોથ એન્ડ પેપર બેગ વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવ્યું છે, જેમાં ચલણી સિક્કા નાખીને યાત્રાળુને કાપડની બેગ અથવા પેપર બેગ મળી શકશે। ગિરનાર પર્વત ઉપર પાણીની બોટલ અથવા નાસ્તાનો સામાન પેક કરીને લઈ જઈ શકાશે। રોપવેમાં પ્રથમ વખત આ પહેલ કરવામાં આવી છે અને આગામી સમયમાં ગિરનારની સીડીઓ ઉપર પણ આ વ્યવસ્થા મુકાશે તેવું જણાવવામાં આવ્યું હતું। આપને જણાવી દઈએ કે આ પહેલની સાથે સાથે જે પણ લોકો અત્યારે પ્લાસ્ટિકનો વપરાશ કરી રહ્યા છે તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। બહુ બહુ નેતા રે તે ભવનાથ ત્યારે તું દાસ્તા ધરાવતા આ મંદિરમાં આજે 151 ફૂટની ધજા ચડાવવામાં આવી છે। મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ પંચાંગ પ્રમાણે મહાવદ નોમના દિવસે ભવનાથ મંદિરમાં મહાદેવને ધજા ચડાવીને કરવામાં આવતો હોય છે। છેલ્લા 3 વર્ષથી ભવનાથ મંદિરમાં અતૂટ આસ્થા ધરાવતા એક મહિલા સંન્યાસી દ્વારા ભવનાથ મંદિરમાં આવેલા મૃગી કુંડ પાસે 151 ફૂટની ધજા ચડાવવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે અહીં શિવરાત્રિના મેળાને લઈ લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। લોકો ભજન અને ભક્તિના સાથે ભોજનનો પણ સ્વાદ માણી રહ્યા છે। મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે અહીં 200 કરતાં પણ વધારે અન્નક્ષેત્રો ધમધમી રહ્યા છે। છેલ્લા 7 વર્ષથી આપા ગીગાનો ઓટલો ભાવિકો માટે આશરો બન્યો છે। રોજના હજારો ભક્તોને અહીં શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસવામાં આવે છે, ત્યારે સેવાના ભાવ સાથે ચાલતું નિઃશુલ્ક જાહેર અન્નક્ષેત્ર છે। જુનાગઢમાં શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે, ત્યારે તેઓની સુખાકારી માટે તંત્ર પણ ખડે પગે છે। જુનાગઢના ભવનાથમાં શિવરાત્રીનો મેળો રંગેચંગે જામ્યો છે। લાખોની સંખ્યામાં ભાવિકોની ભીડ મેળામાં ઉમટી પડી છે। હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતો અને નાગા બાવાઓ પોતાની ધૂની દખાવીને બેઠા છે। લોકો પોતાના પરિવાર સાથે મેળાની મોજ માણવા આવી રહ્યા છે। ત્યારે કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે જુનાગઢ પોલીસ દ્વારા તમામ પ્રકારના આયોજન કરાયા છે। આ વર્ષે 2 SRPની કંપની, 150 પોલીસ અધિકારીઓ સહિત 3,000થી વધુ પોલીસ કર્મીઓ 24 કલાક ખડે પગે પોતાની ફરજ બજાવે છે। આ ઉપરાંત 108 તેમજ બસની સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાઈ છે। આપને જણાવી દઈએ કે શિવરાત્રી મેળામાં 80 જેટલા CCTV લગાવવામાં આવ્યા છે, જેનું પોલીસ સ્ટાફ દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે।